બનાસકાંઠાના ડીસાના નાયબ કલેક્ટરની આગેવાનીમાં બેઠક મળી હતી. ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં વધતા જતા કેસને લઈને ચિંતિત અને ચર્ચા કરવામાં આવી હતી. અધિકારી વિવિધ વેપારી મંડળ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દુકાનો 4 વાગ્યા સુધી ચાલુ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માસ્ક ફરજિયાત અને સેનિટાઇઝ પણ કરવા જણાવવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડનો સમય બદલવા અથવા માર્કેટયાર્ડ જે ગામમાં શરૂ કરવાની વિચારણા અને બનાસકાંઠામાં એકમાત્ર શાક માર્કેટ ડીસા હોવાથી ટ્રાફિક સર્જાય છે, જેને લગતી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી. સંતોષમાં લાવવા માટે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર આ ત્રણના પ્રયોગથી આપણે કોરોનાને કાબૂમાં લાવી શકીએ છીએ. એટલે એસોસિએશનો સાથે મિટિંગ કરી આ ત્રણેયનો ઉપયોગ થઈ અને લોકોને અંદર શક્ય હોય ત્યાં સુધી કોરોનાનો કોઈપણ કેસો ન આવે એ પ્રકારે આયોજન કરવાની વાત થઈને સાથે સાથે એસોસિએશન દ્વારા એક સ્વૈચ્છિક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે સાંજે 4 વાગ્યા પછી તમામ એસોસિએશનો આપમેળે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય ઉપર આવ્યા છે અને નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. જેથી બિનજરૂરી લોકો સાંજે મોડે સુધી કોઈ બજારમાં નીકળે નહીં, કામ સિવાય કોઈ બહાર નીકળે નહીં. વધુમાં માનનીય ધારાસભ્ય સાહેબ પણ અત્યારે ઉપસ્થિત હતા અને અહીંયા જરૂરી માર્ગદર્શન પણ આપેલું છે. વિશેષમાં શાક માર્કેટમાં પણ કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાનું વારંવાર મીડિયામાં આવતું હોય છે, એ બાબતે પણ એમના સેક્રેટરી સાથે ચર્ચા થઈ છે અને માટે વિશેષ આયોજન કરવાનું હાલમાં ચાલી રહ્યું છે, જેમાં પોલીસના અધિકારી મિત્રો પણ, ડીવાયએસપી સાહેબ પણ બધા સાથે હતા. એ વિષયમાં ટૂંક સમયમાં તમામ પગલાં પૂરા થશે.